ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું લસણ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. લસણ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે આ લસણ લીધું છે ફોલીને. આ એક વાટકા જેટલું આપણે લસણ લીધું છે અને એક આપણે કેરી લીધી છે. આપણે જે અથાણામાં આપણે કેરી લઈએ એ જ કેરી લીધી છે આપણે એમ. અને આ આપણે ખાટી કેરીનો અથાણાનો મસાલો લીધો છે જે મિક્સ આવે છે એ કોઈ પણ તમે લઈ શકો એમ. આમાં તમારે બીજી કંઈ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી કેમ કે આમાં બધું મીઠું મરચું બધું આમાં આવે જ છે એમ. તો આપણે એક પેકેટ લીધો છે અને સિંગ તેલ જોશે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં કેમ કે આને આપણે ઠંડુ કરવાનું હોય છે. તો આપણે એક કપ જેટલું તેલ લીધું છે. તેલને આપણે ગરમ કરવા મૂકી દઉં. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કેરીને સુધારી લઉં. તો આને આપણે છાલ કાઢીને ટુકડા કરવાના છે. ઉપરની આપણે છાલ કાઢી નાખશું. આ રીતે આપણે છાલ કાઢી લેવું. આપણી કેરીમાં છાલ કાઢી લીધી છે આ રીતે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતનું એકદમ સરસ ગરમ થઈ જવું જોઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઉં અને તેલને આપણે ઠંડુ થવા દઉં. આ રીતે એકદમ સરસ ધુવાડા નીકળે એવું ગરમ થઈ જવું જોઈએ એમ. તો હવે આને ઠંડુ થવા દેવાનું. તો તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ કેરીને સુધારી લઈશું. ઘણીવાર એવું હોય આ રીતની પીળી નીકળે પણ એમ કડક હોય એટલે વાંધો નહીં આવે, પોચી ના હોવી જોઈએ એમ. તો આને આપણે આ રીતના ટુકડા કાઢી. બધી કેરી આખી આપણે આ રીતે ટુકડા કરી લઉં. આ કેરી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને થોડીક આપણે રાખી છે. આને આપણે છીણીને નાખશું આમાં એટલે થોડુંક ઘાટું થાય એમ રસો આપણે આનો. તો થોડીક આપણે આમાં છીણી નાખશું આ રીતે. એટલે ખટાશય થાય અને રસોઈ ઘાટો થાય એમ. આ કેરી આપણે આમાં છીણી લીધી છે. હવે આપણે આમાં લસણ નાખશું. તો જે બહુ મોટા ગાંઠિયા હોય એને આપણે આ રીતે કાપી નાખશું. થોડાક બહુ મોટી કળી હોય ને એને આ રીતે, બાકી મીડિયમ હોય તો ચાલે એમ. અને થોડુંક લસણ આપણે આમાં પીસીને નાખશું એટલે લસણનો ટેસ્ટ આપણે થોડોક ખારો આવે એમ. આમાં આપણે થોડુંક પીસી નાખશું. આપણે લસણને આ રીતે પીસી લીધું છે એને આપણે આમાં નાખી દેવું. અને બીજી કળીઓ આપણે બધી એમાં નાખી દીધી છે. હવે આપણે આમાં મસાલો નાખી દઉં. આપણે 100 ગ્રામનું પેકેટ આમાં નાખ્યું છે આટલામાં એમ. અને તમારે જો વધારે ઘાટો રસો વધારે કરવો હોય તો એક પેકેટ વધારે નાખી શકો એમ. હવે આને આપણે મિક્સ કરી લઈએ.
આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં ઠંડુ તેલ નાખશું, જે આપણે ગરમ કર્યું એ તેલ. હવે આપણે આમાં આ તેલ નાખી દઉં. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આ રીતે આપણે રાખી દેવાનું અને આ જેમ આપણે બનાવીએ એમાં આપણે બે દિવસ રાખવાનું. આ રીતે વચ્ચે વચ્ચે રોજ હલાવી લેવાનું. એમ જરૂર પડે તો આપણે પાછું તેલ એમાં બૈણીમાં ભરીએ ત્યારે આપણે એમાં તેલ વધારે નાખવાનું, કેમ કે અથાણાની ઉપર તેલ હશે તો આથણું આખું વરસ કંઈ નહીં થાય, એમ ખરાબ નહીં થાય. આમ અથાણું ભરીએ ને ઉપર થોડુંક તેલ હોવું જોઈએ એ રીતે એમ. આને બે દિવસ આ રીતે રાખવાનું, પછી આપણે બૈણીમ ભરવાનું એમ. આને આપણે બે દિવસ પછી ખાઈ શકીએ એમ, બે દિવસ આ રીતે રહેવા દેવાનું પછી આપણે ખાઈ શકીએ. તૈયાર છે આપણું લસણ કેરીનું ઇન્સ્ટન્ટ આથણું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લસણ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું.